એકલવ્ય વિદ્યા સંકુલ વિદ્યાર્થી મિત્રો હવે આપણે જોઈશું અભ્યાસ પ્રશ્ન એક નીચેના પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર શોધીને તેનો ક્રમ અક્ષર પ્રશ્ન સામેના ચોરસમાં લખો પહેલો સવાલ કોઈ પણ રાજ્યનું વડું મથક કયા નામે ઓળખાય છે ગાંધીનગર પાટનગર રાજ્યનું હૃદય કે હરિયાળુનગર તો સાચો જવાબ આવશે પાટનગર બીજું ગાંધીનગરની સ્થાપના કયા નેતાની સ્મૃતિમાં કરવામાં આવી છે સરદાર પટેલ ઇન્દિરા ગાંધી રાજીવ ગાંધી કે મહાત્મા ગાંધી તો સાચો જવાબ આવશે મહાત્મા ગાંધી ત્રીજો સવાલ ગાંધીનગર કુલ કેટલા સેક્ટરમાં વહેંચાયેલું છે પચીસ અઠ્યાવીસ ત્રીસ કે પાંત્રીસ તો સાચો જવાબ આવશે ત્રીસ પ્રશ્ન બે નીચેના પ્રશ્નોના એક બે વાક્યમાં ઉત્તર આપો પહેલો સવાલ ગાંધીનગરને ગ્રીન સિટી તરીકે કેમ ઓળખવામાં આવે છે તો એમાં આપણે લખી શકીએ કે ગાંધીનગર કુલ ત્રીસ સેક્ટરમાં વહેંચાયેલું છે સડકો પહોળી અને સુવ્યવસ્થિત છે અહીં અમુક અંતરે વૃક્ષો ફૂલ છોડ ઉગાડવામાં આવ્યા છે વૃક્ષો ફૂલ છોડને કારણે સુંદર વાતાવરણ બને છે અને સડકો રળિયામણી લાગે છે બધે જ લીલુંછમ હરિયાળું હોવાને કારણે ગાંધીનગર ગ્રીન સિટી તરીકે ઓળખાય છે બીજો સવાલ ગાંધીનગરના માર્ગો શી વિશેષતા ધરાવે છે તો એમાં આપણે લખી શકીએ ગાંધીનગરના માર્ગોની રચના વિશિષ્ટ પ્રકારની અને સુવ્યવસ્થિત છે આ નગર કુલ ત્રીસ સેક્ટરમાં ફેલાયેલું છે અહીં સડકો પહોળી અને સ્વચ્છ છે અહીં આડા ઊભા માર્ગોનું પણ વિભાજન કરેલું છે જેમ કે આડા માર્ગો ક ખ ગ ઘ ચ જ સુધી કક્કાવારી પ્રમાણે સાત આડા માર્ગમાં વહેંચાયેલું છે જ્યારે ઉભા માર્ગો શૂન્ય એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ એમ આઠ અંકમાં વહેંચાયેલું છે ને હવે તો આ માર્ગોને મહાનુભાવોના નામ સાથે પણ જોડવામાં આવ્યા છે તો આ ગાંધીનગરના માર્ગોની વિશેષતા છે ત્રીજું વિધાનસભા ગૃહ ક્યાં આવેલું છે તો એમાં લખી શકીએ ગુજરાતનું વિધાનસભા ગૃહ ગાંધીનગરમાં આવેલું છે ચોથું વિધાનસભા ગૃહને કોનું નામ આપવામાં આવ્યું છે તો એમાં લખી શકાય ગુજરાતના વિધાનસભા ગૃહને વિઠ્ઠલભાઈ પટેલ ભવનનું નામ આપવામાં આવ્યું છે પાંચમું વિધાનસભાને ધારાસભા તરીકે કેમ ઓળખવામાં આવે છે તો વિધાનસભાને ધારાસભા તરીકે ઓળખવામાં આવે છે કારણ કે વિધાનસભામાં ધારા એટલે કે કાયદા ઘડાય છે આથી વિધાનસભાને ધારાસભા તરીકે પણ ઓળખવામાં આવે છે છઠ્ઠું મંત્રીશ્રીઓ અને સચિવશ્રીઓના કાર્યાલયો કેટલા બ્લોકમાં વહેંચાયેલા છે તેમાં લખી શકાય સચિવશ્રીઓના અને મંત્રીશ્રીઓના કાર્યાલયો સાત બ્લોકમાં વહેંચાયેલા છે ત્યાર પછી આગળ જોઈશું સ્વાધ્યાય પ્રશ્ન એક નીચેના પ્રશ્નોના ઉત્તર લખો એટલે અહીંયા આપણે વિસ્તારથી જવાબ લખવાના છે પહેલો સવાલ છે વિધાનસભા ગૃહમાં પ્રવેશવા પરવાનગી શા માટે જરૂરી છે તો એમાં આપણે લખી શકીએ કોઈ અજાણી વ્યક્તિ નુકસાન કરવાના ઈરાદાથી ન આવી જાય તથા વિધાનસભામાં ચાલતા કાર્યને દખલ ન પહોંચે ગોઠવાયેલી વ્યવસ્થામાં વિક્ષેપ ન પડે તે માટે વિધાનસભા ગૃહમાં પ્રવેશતા પહેલાં પરવાનગીની જરૂર પડે છે ત્યાર પછી બીજો સવાલ જો તમે ધારાસભ્ય હોવ તો તમે વિકાસ માટે કેવી પ્રવૃત્તિઓ કરશો તો આમાં આપણે જાતે વિચારીને લખવાનું છે કે જો આપણે ધારાસભ્ય હોઈએ તો સમાજના વિકાસ માટે રાજ્યના વિકાસ માટે આપણે કેવી કેવી પ્રવૃત્તિઓ કરી શકીએ તો એમાં આપણે લખી શકીએ જો હું ધારાસભ્ય હોઉં તો લોકોની સમસ્યા સાંભળી તે સમસ્યાનો ઉકેલ આપું સરકાર તરફથી મળતી ગ્રાન્ટનો હું સુવ્યવસ્થિત અને લોકોની સગવડ વધે એ માટે ઉપયોગ કરું પાણીની સમસ્યાનો ઉકેલ લાવવાનો પ્રયત્ન કરું વિસ્તારની સડકો સારી બંધાવું ગટરોના પાણીને કારણે જ્યાં ત્યાં ગંદા પાણીના ખાબોચિયા ન ભરાઈ રહે તેનું આયોજન કરું મારા વિસ્તારના સડકો પરની લાઇટ તેમજ ઘેર ઘેર પણ વીજળીની કોઈ ફરિયાદ ન રહે તેની તકેદારી રાખું પૂરતી વીજળી મળી રહે તે માટે વ્યવસ્થા કરું બાળકો રમી શકે તેવું મેદાન પણ બનાવવું ગામ શહેર સ્વચ્છ બને તેવા કાર્યો હું કરું ત્યાર પછી ત્રીજો સવાલ એક નાગરિક તરીકે તમને રાજ્યની કઈ બાબતો સારી લાગે છે તો એમાં આપણે લખી શકીએ એક નાગરિક તરીકે મને રાજ્યમાં રસ્તા વાહન માટે પાર્કિંગ વ્યવસ્થા થોડા થોડા અંતરે પેટ્રોલ પંપની વ્યવસ્થા રહેણાંક માટે સારા મકાનોની વ્યવસ્થા જોવાલાયક અને ફરવાલાયક સ્થળોની સુવિધાઓ સારી લાગે છે દરેક જગ્યાની સ્વચ્છતા અને લીલોતરી મને ગમે છે આ ઉપરાંત તમને બીજી કોઈ બાબતો ગમતી હોય તો તે પણ તમે એમાં ઉમેરી શકો છો ચોથું તમારા ગામને હરિયાળું બનાવવા શું શું કરી ચોથો સવાલ તમારા ગામને હરિયાળું બનાવવા શું શું કરી શકાય તો એમાં આપણે લખી શકીએ વૃક્ષારોપણ કરી વૃક્ષ ઉછેર માટે કાળજી રાખી શકાય દરેક વ્યક્તિએ એક એક વૃક્ષ ઉછેરવાની જવાબદારી લઈ શકાય રસ્તાની બંને બાજુએ શાળામાં વાડી ખેતરમાં નદી કિનારે ઘરના આંગણામાં વૃક્ષારોપણ કરી તેનો ઉછેર કરી શકાય ફૂલ છોડના બગીચાઓ વિકસાવી શકાય પર્યાવરણ અંગે જાગૃતિ અભિયાન ચલાવી સૌને ઉત્સાહિત કરી શકાય સરકારની સલાહ મેળવી વૃક્ષોની ઉપયોગીતા વિશે લોકોને માહિતગાર કરી શકાય ત્યાર પછી પ્રશ્ન પાંચ તમે લીધેલા કોઈ ઐતિહાસિક સ્થળની મુલાકાત વિશે લખો તો તમે કોઈક ઐતિહાસિક સ્થળે ફરવા ગયા હોય તો ત્યાં કેવું વાતાવરણ હતું અને ત્યાંની શું વિશેષતા છે તે આમાં તમે લખી શકો જેમ કે મેં મહેસાણા જિલ્લાના વડનગર સ્થળની મુલાકાત લીધી વડનગર વડનગરા નાગરોનું મૂળ વતન છે અહીં નાગરોના કુળદેવતા હટકેશ્વર મહાદેવનું પ્રાચીન વિશાળ મંદિર છે વડનગરની અર્જુનબારી દરવાજામાં આવેલા શિલાલેખોમાં વડનગરની ભવ્યતાનું વર્ણન કરેલું છે દર વર્ષે રાજ્ય સરકાર તરફથી તાના રેરીની સમાધિ પાસે શાસ્ત્રીય સંગીતના ખ્યાતનામ કલાકારોનો મેળો ભરાય છે ચૌદ મીટર ઊંચો કીર્તિસ્તંભ તેમજ શહેરને ફરતો કોટ આ દરવાજાના ખંડેરોને ભૂટકાળની યાદ અપાવે છે ત્યાર પછી છઠ્ઠો સવાલ તમારા વિસ્તારમાં આવેલા જોવાલાયક સ્થળની મુલાકાત લઈ અહેવાલ લખો તો તમારા વિસ્તારમાં કોઈક જોવાલાયક સ્થળ હોય તેની મુલાકાત લેવાની છે અને એના વિશે અહેવાલ લખવાનો છે કે એ સ્થળમાં શું વિશેષતાઓ તમે જોઈ તો અહીં આપણે લખી શકીએ ભાવનગર શહેરથી પચીસ કિમી દૂર આવેલું માળનાથ મંદિર જોવાલાયક સ્થળ છે પર્વતોની વચ્ચે માળનાથમાં શિવ મંદિર છે નીરવ શાંતિમાં ઘંટારવનો અવાજ વાતાવરણને ગુંજાવી જાય છે મંદિરના પ્રાંગણમાં બીલીપત્રનું વૃક્ષ મંદિરમાં શિવલિંગ પર ભક્તો બિલીપત્ર ચઢાવે અને ઓમ નમઃ શિવાયના નાદથી વાતાવરણ ધાર્મિક બની જાય છે મંદિરની બહાર નીકળતા જ પાણીનો કુંડ બાજુમાં કૂવો અને પર્વતમાંથી વહેતું પાણી જોવાનો આનંદ જ અનેરો છે કેળી માર્ગથી ઉપર તરફ જતા રાક્ષસ જેવી વિશાળ કાઇ પવનચક્કીઓ ફરતી હોય થોડા થોડા સમયે ઘૂમ ઘૂમ કરીને શરૂ થતી ને પાછી બંધ થતી જતી ત્યાં ઉપર ચડ્યા બાદ નીચે તરફ અને દૂર દૂર નજર કરીએ તો લીલાછમ ખેતરો લીલી વનરાજી અને ક્યાંક પાણી દેખાય છે ત્યાંની રમણીયતા અદ્ભુત હતી પ્રકૃતિનું સૌંદર્ય મનને શાંતિનો અનુભવ કરાવે છે ત્યાર પછી પ્રશ્ન નીચેના શબ્દ શબ્દ સમૂહો માટે એક લખો પહેલું છે રાજ્યના કાયદા ઘડનારી સભા તેને શું કહેવાય વિધાનસભા અથવા ધારાસભા બીજું રાજ્યનું વડું મઠક તેને કહેવાય પાટનગર અથવા રાજધાની પ્રશ્ન ત્રણ અ નીચેના શબ્દોને શબ્દકોષના ક્રમમાં ગોઠવો તો શબ્દકોષના ક્રમમાં આપણે ગોઠવીશું તો સૌથી પહેલો શબ્દ આવશે અ અસ્તિત્વ કારણ કે એ સ્વર છે ત્યાર પછી આવશે પ્રકૃતિ ત્યાર પછી પ્રવૃત્તિ ત્યાર પછી પ્રવેશ ત્યાર પછી વ્યવસ્થા અને છેલ્લે સ્વચ્છ બ પાઠમાં એક પ્રત્યેથી બનેલો શબ્દ સાંસ્કૃતિક આપેલ છે એવા બીજા પાંચ શબ્દો બનાવો તેના પરથી તમે બીજા ઘણા શબ્દ બનાવી શકાય જેમ કે સાંસ્કૃતિક છે તો તેવી જ રીતે પ્રાકૃતિક વ્યાવસાયિક નૈતિક સ્વાભાવિક સામાજિક આર્થિક એવા ઘણા બધા શબ્દો બનાવી શકાય છે થેન્ક યુ